હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ સોળ સ્થાનિક સરકાર એટલે કે સ્થાનિક સરકાર છે એટલે કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં જે સરકાર હોય તેને શું કહેવાય સ્થાનિક સરકાર અને એના કાર્યો કઈ કઈ રીતે હોય છે એ આપણે આ પાઠમાં ભણવાનું છે તો આ જે કંઈ પણ ફકરો છે એ પૂરીએ તો આપને ખ્યાલ આવી જાય કે સ્થાનિક સરકાર છે એ કઈ કઈ રીતે કાર્ય કરે છે તો એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ એટલે કે એને પંચાયતી રાજ પણ કહેવાય છે ગ્રામીણ પ્રશાસન પ્રશાસન અને શહેરી ગ્રામીણ પ્રશાસનમાં શું હોય છે તો કે જિલ્લા ગ્રામીણ પ્રશાસનમાં કઈ રીતે હોય છે તો કે ગામ તાલુકા અને જિલ્લા અને શહેરી પ્રશાસનમાં શું શું આવે છે તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા એટલે કે જો ગ્રામીણ જીવન હોય ગ્રામીણ પ્રશાસન એટલે ગ્રામીણ સરકાર હોય તો ગામ તાલુકા અને જિલ્લા લેવલે બધું કામ થાય છે જ્યારે શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા જેના વિશે આપણે બધા જાણીએ છીએ ત્યાર પછી જોઈએ પંચાયતી પંચાયતી રાજ તો કે આપણે રાજનું ત્રણ સ્તરનું માળખું છે એ સ્વીકારાયેલું છે પેલું ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને ત્રીજું જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે એટલે કે સ્થાનિક કક્ષાએ લોકો જે રીતે મત આપી ચૂંટણી કરી અને અને પોતાના પ્રતિનિધિઓ તેમના દ્વારા જે વહીવટ થાય તેને કેવો વહીવટ કહેવાય સ્થાનિક સ્વરાજ્ય આ સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે એટલે કે ગ્રામ પંચાયત છે તાલુકા પંચાયત છે અને જિલ્લા પંચાયત છે એ ગ્રામ્ય લેવલની સ્થાનિક સ્વરાજની સરકાર છે જ્યારે આપણે શહેરી પ્રશાસનમાં જોયું નગરપાલિકા અને મહાનગરપાલિકા ત્યાર પછી જોઈએ તો કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી એટલે કે ભારતમાં ક્યારેક પંચાયતી રાજની શરૂઆત થઈ તો કે રાજસ્થાન અને નાગોર જિલ્લાના બગાદરા ગામથી બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ થી થઈ ગુજરાતમાં એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ થી પંચાયતી રાજનો અમલ શરૂ વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ ચિત્ર જોઈએ છે સોળ પોઈન્ટ બે ના શું છે પોઈન્ટ આપેલું છે સરકારનું વિકાસ માળખું એને કે વિકાસ કઈ રીતે હોય ગ્રામ પંચાયતના પાયા પરથી આપણી બધી જ સરકારો ટકેલી છે ગ્રામ પંચાયત ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે એટલે કે સૌથી ગ્રામ પંચાયત પંચાયત પછી તાલુકા અને આવે છે જિલ્લા પંચાયત ત્યાર પછી રાજ્ય સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ હોય તો કયું છે ગ્રામ પંચાયત એટલે કે ગ્રામ પંચાયત છે એ મેન હોદ્દો એટલે કે મુખ્ય એકમ છે તેનાથી જ આપણા સ્તરની કે આપણી સરકારની જે કંઈ પણ સ્થાનિક સરકાર હોય તો એની રચના થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને રાજ્ય લેવલે હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્યાર પછી જોઈએ ગ્રામીણ પ્રશાસન તો એમાં સૌથી પહેલું કયું આવે છે ગ્રામ પંચાયત તો એની રચના કઈ રીતે થાય છે જોઈએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જો સૌથી પાયાનું એકમ કયું કયું હોય તો છે ગ્રામ પંચાયત પાંચસો થી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે એટલે કે પાંચસો થી પચીસ હજાર જેટલી વસ્તી છે જે ગામમાં હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના કરાય છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ અને વસ્તીના આધારે વધુમાં વધુ સોળ ચૂંટાયેલા પચીસ હજાર સુધી હોય તો વધુ સભ્યો હોય બાકી ઓછામાં ઓછા આઠ સભ્યો તો હોય જ છે ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય આપને બધાને ખબર છે સરપંચ દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો સરપંચની ચૂંટણી કરે છે એટલે કે દર પાંચ વર્ષે છે ગ્રામ પંચાયતના સભ્યો છે અને સરપંચની ચૂંટણી છે એ થાય છે ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે એટલે કે એકબીજાની વાતચીત દ્વારા પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે જેવી રીતે આપણે મતદાન થાય છે ગુપ્ત મતદાન એવી રીતે નહીં પણ પ્રત્યક્ષ જ મત આપી અને બધા વડીલો મળી અને સરપંચને ચૂંટે છે વોર્ડના સભ્યને જે દે વોર્ડના મતદારો ચૂંટે છે એટલે કે અલગ અલગ વોર્ડ નંબર આપેલા હોય છે જે આપણે જાણીએ છીએ અત્યારે શહેરોમાં પણ વોર્ડ નંબર આપેલા હોય કે વોર્ડ નંબર ચાર ને વોર્ડ નંબર આઠ ને એવી રીતે તો ત્યાં પણ વોર્ડ નંબર હોય તો એમના મતદારો પણ ચૂંટવામાં આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી એટલે કે કોઈ એક પક્ષ દ્વારા લડાતી નથી પછી એનું વહીવટ જોઈએ તો કે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે એટલે કે ગ્રામ પંચાયતમાં જે કંઈ પણ સરપંચ છે અને સભ્યો છે ગામનો વિકાસ છે કઈ રીતે થશે કયા કયા કામો કરવાના છે એ બધું મળી અને નક્કી કરે છે સરકાર તરફથી તલાટીકમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે અને તે વહીવટ કાર્ય સંભાળે છે એટલે કે સરકાર તરફથી ગામમાં તલાટીકમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે અને તે વહીવટી કાર્ય સંભાળે છે કરવેરાની વસુલાત કરે છે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કોણ કરે છે તલાટી કમ મંત્રી એટલે કે આખો જે કે પણ વહીવટ છે એ તલાટીકમ મંત્રી સંભાળે છે પછી કરવેરાની વસૂલાત કરે છે ગ્રામ પંચાયતના અહેવાલો હોય પત્રકો હોય અંદાજપત્રો હોય એ તૈયાર કરી અને હિસાબ જે કે પણ હોય એ પણ રાખવાનું કાર્ય કોણ કરે છે તલાટીકમ મંત્રી પછી ગ્રામ પંચાયતનું જે કંઈ પણ કાર્યાલય હોય એને ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ગ્રામ સચિવાલય પણ કહેવાય છે ત્યાર પછી છે ગ્રામ પંચાયતની આવકના સાધનો તો કે પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો દુકાન વેરો એટલે કે આ બધા વેરા છે એમની આવક છે કે એમનાથી એમને આવક મળે અને ત્યારબાદ એ આવકમાંથી એ લોકો ગામની જે કંઈ પણ વિકાસના કાર્યો કરવાના હોય એ કરે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન એટલે કે એક પ્રકારની ગ્રાન્ટ મળતી હોય એ પૈસા પણ એ કાર્યમાં વાપરે છે ત્યાર પછી જોઈએ ત્યાર પછી છે ગ્રામ પંચાયતના કાર્યો તો કે ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી ગામના રોડ રસ્તા બનાવવા ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો જાહેર મિલકતની જાળવણી કરવી ગામમાં આરોગ્ય વિષયક જાળવણી ગામમાં લાઈટ એટલે કે દીવાબત્તીની વ્યવસ્થા ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા અને જાગૃતિ અને ફેલાવો ગ્રામ વિકાસનું આયોજન ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી જમીન દફતરની જાળવણી જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું એટલે કે આટલા બધા કાર્યો છે એ બધા કોના છે ગ્રામ પંચાયતના કાર્યો છે ત્યાર પછી જોઈએ સામાન્ય ભાષામાં કહીએ તો એટલે કે ગામના લોકોને ભેગા કરવા એટલે કે ગામના લોકો ભેગા મળી અને એક પ્રકારની સભા યોજે છે ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી હોય છે કે ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામ સભાના સભ્ય ગણાય છે પુખ્ત એટલે કે મોટી ઉંમરના તેને ગ્રામસભામાં હાજર રહેવાનો મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે એટલે કે કોઈ પણ વસ્તુ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે એટલે કે લોકોના મત લેવા ફરજિયાત છે ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે જેમાં એટલે કે અગાઉથી જ જાણ કરીને આ બેઠક છે એ બોલાવવામાં આવી છે જેથી કરીને પુખ્તવયના લોકો છે બધા હાજર રહે અને એમના મતો આપી શકે જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે એટલે કે ગ્રામ્ય લેવલે ગ્રામસભા હોય છતાં પણ તાલુકા અને જિલ્લા કક્ષાએથી પણ અધિકારીઓ છે હાજર રહે છે અને ગામમાં ફરજ બધાવતા બધા જ કર્મચારીઓ છે એ પણ હાજર રહે છે ગ્રામ પંચાયતે કરવાના વિકાસ વિકાસના કામોનો અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે એટલે કે કઈ વ્યવસ્થા છે એ વધુ જરૂરી છે એને આગળનો ક્રમ અપાય છે અને ધીમે ધીમે પછી વિકાસના કામો છે એ કરવામાં આવે છે ગામના પ્રશ્નો જેવા કે ગામના રોડ રસ્તાઓ પછી પીવાના પાણીની વ્યવસ્થા ગ્રામ સફાઈ લાઇટની સુવિધા શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા આ ગ્રામસભામાં થાય છે દરેક રહીને અવશ્ય હાજરી આપવી જોઈએ ગામના પ્રશ્નો અને વિકાસના કાર્યોની ચર્ચા થવી જોઈએ તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામ સભાનો ઉદ્દેશ સફળ થશે ત્યાર પછી જોઈએ સમરસ પંચાયત ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતની સમરસ ગ્રામ પંચાયત કહે છે એટલે કે ગ્રામ પંચાયતની રચના છે ચૂંટણી વિના એમનેમ જ પ્રત્યક્ષ રીતે બધાની સંમતિથી બધાની રજાથી થાય તો એને સમરસ પંચાયત કહેવાય છે ગામમાં સમ સહકાર સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા આ વિકાસમાં ભાગ લે તેતુતી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001 માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી કહી તો કે સમરસ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણી બિન હરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે એટલે કે કોઈ પણ પ્રકારની સ્પર્ધા વગર જો ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તો વધારેમાં વધારે અનુદાન છે એ સરકાર તરફથી મળે છે આ અનુદાનનો ઉપયોગ ગ્રામ સભા નક્કી કરે તે મુજબના વિકાસના કામો કરવામાં થાય છે જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનરીફ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે એટલે કે સરપંચ છે અને બીજા બધા સભ્યો છે એ મહિલાઓ તરીકે ચૂંટાય તો વધારે સરકાર તરફથી અનુદાન મળે છે પ્રથમ વખત બીજી વખત ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે એટલે કે કોઈ પણ દખલગીરી વગર કે કોઈ પણ સ્પર્ધા વગર જો ઘણી વખત ગ્રામ પંચાયત છે એની ચૂંટણી આવી જ રીતે થાય તો વધારેમાં વધારે અનુદાન છે એ સરકાર તરફથી મળે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મનદુખ ન થાય વેરઝેર ન સર્જાય તે માટે આ યોજના જાહેર કરેલ છે એટલે કે કોઈને પણ મનદુખ ન થાય અને કોઈને એકના એકબીજા પ્રત્યે વેર ઝેર ન સર્જાય તે માટે આ યોજના કરવામાં આવેલી છે ત્યાર પછી છે તાલુકા પંચાયત સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછી જો બીજું સ્તર હોય તો કયું છે તાલુકા પંચાયત તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા સોળ અને વધુમાં વધુ બત્રીસ સભ્યો ચૂંટાયેલા હોય છે જેમાં મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો છે એ અનામત રાખવામાં આવે છે આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે એટલે કે અહીંયા છે એ ગ્રામ પંચાયતની જેમ નથી હોતું કે પ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય છે આમાં બહુમતીથી એટલે કે જેને મત વધારે મળે છે એના દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની રચના થાય છે તેમજ આ ચૂંટાયેલા કારોબારી ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે એટલે કે વિવિધ સમિતિઓ રચી અને તેના આધારે આખો કાર્યભાર છે એ સંભાળવામાં આવે છે વહીવટ જોઈએ કે ભાઈ તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટૂંકમાં એને ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહે છે તેમની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્ય સરકાર કહે છે શું કહેવાય તાલુકા પંચાયતના વહીવટી વિકાસ અધિકારી તેમની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે અને પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર છે એ પણ તેઓ જ તૈયાર કરે છે એટલે કે બજેટ પછી છે એના કાર્યો તો કે તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી રોગચાળા નિયંત્રણ માટે કામગીરી કરવી ગ્રામ્ય માર્ગો બનાવવા તથા તેની જાળવણી કરવી પ્રાથમિક શાળાઓની સ્થાપના અને તેનું સંચાલન કરવું તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું સ્ત્રી કલ્યાણ અને યુવક પ્રવૃત્તિઓ સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી પૂર આગ અકસ્માત વગેરે જેવી આપત્તિઓ આકસ્મિક સંજોગોમાં મદદ કરવી આ બધા કેના કાર્યો છે તાલુકા પંચાયતના તો અહીંયા આપણું પહેલો ભાગ છે એ પૂરું થાય છે તમારે આના હોમવર્કમાં તાલુકા પંચાયતનો વહીવટ અને એમના કાર્યો છે એ લખવાના છે